શબ્દ નંબર 26 લેણદાર અને દેવ બરાબર છે. ઉપરના બે શબ્દ છે જીવાદાર અને લેણો, એની જેવા જ મનને સેમ શબ્દ. લેણદાર ની અંદર આપણે શું કહેતા હતા, માલનું શું કરવામાં આવે છે, તો વેચાણની જગ્યાએ શબ્દ બોલવાનો, બસ એ ઝડપ વસ્તુનો ફેરફાર છે, બીજો કશો ફેરફાર. લેણો છે એમાં અહીંયા પહોંચતા, તો અહીંયા બોલો શું હશે, આ શબ્દ નો ફરક, બાકી બીજો કશો ફરક છે. લેવાદાર વેપારી પોતાના ગ્રાહક પાસેથી શાક પર ખરીદી કરે, તો અહીંયા શું લખેલું છે, વેપારી જેમની પાસેથી માલની ઉધાર ખરીદી કરે. અહીંયા લખેલું છે ઉધાર, જે લોકો પાસેથી ઉધાર ખરીદી કરે એ વ્યક્તિને શું કહેવાય, ઉપર એ વ્યક્તિને આપણે શું કહેતા હતા, અહીંયા એ વ્યક્તિને, અને એ વેપારી પાસેથી જેટલી રકમની ઉધાર ખરીદી કરી હોય એટલી રકમથી ધંધાનો શું બને છે, ઉપર કીધે તો જેટલી રકમથી ઉધાર વેચાણ કરે, અને અહીંયા હું કીધું ઉધાર ખરીદી કરે, એને શું કહેવામાં આવે છે, લેણદાર. દાખલા તરીકે પહેલો વ્યક્તિ કોણ સાહેબ, બીજો, ત્રીજો, ગયા વખતે ઉધાર શું કરેલો, ગયા વખતે વેચાણ કરેલું, આ વખતે શું કરેલું, છગન પાસેથી કેટલાની ખરીદી, મગન પાસેથી, ચંપા પાસેથી, છગન મગન ચંપા કોને કહેવાય, લેણદાર. છગન મગન ચંપા કોણ, અને 22,000 ને શું કહેવાય, એટલી રકમ ની દેવાદાર. આ વ્યક્તિ છે અને આટલા વ્યક્તિ પાસેથી આ પૈસા આપણે લેવાના કે દેવાના, લેણદાર એટલે પૈસા દેવાના અને દેવાદાર એટલે પૈસા લેવાના. તો આની માટે યાદ શું રાખવાનું, દેવાદાર છે એના બરાબર શું થાય, લેણો, અને એના બરાબર શું થાય, લેવાના. બરાબર એવું, લેણદાર બરાબર અને દેવું બરાબર, આ યાદ રાખવા. નકર ઘણી વખતે મને પૂછો દેવાદાર એટલે દેવ, લેણદાર એટલે લેણો, એવું નથી. દેવાદાર એટલે લેણો, લેણો એટલે લેવાના, લેણદાર એટલે દેવો, દેવો એટલે સમજાય છે. વેપારીએ જે વ્યક્તિ પાસેથી માલની ઉધાર ખરીદી કરી હોય એ વ્યક્તિને બોલો શું કહેવાય, અને એ વ્યક્તિ પાસેથી જેટલી રકમની ઉધાર ખરીદી હોય એ રકમથી વ્યક્તિ હું બને ધંધાનો લેણદાર. પછીનો શબ્દ બોલો કયો છે, સેમ ઉપરની જેવું ધંધાકીય વ્યવહારને કારણે વેપારીને ભવિષ્યમાં કોઈ વ્યક્તિને રકમ ચૂકવવાની બાકી હોય તો તેને શું કહેવાય, અહીંયા મળવાની બાકી અને અહીંયા ચૂકવવાની. બે શબ્દ એવા લેણદાર અને લખાઈ ગયા શબ્દ.